કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દીમાં પાઠ 4 ભણીશું. ગિનતી 51 સે 100, એટલે 51 થી 100. આપણા વ્યવહારિક જીવનમાં આપણે હંમેશા રૂપિયા અને પૈસાની ગણતરી કરવી પડતી હોય છે, એટલા માટે આપણને ગણતરીની જાણકારી મેળવવી આવશ્યક જરૂર છે. ગિનતી આવડવી બહુ જરૂરી છે. ઇસ પાઠ મેં 51 થી 100, એટલે કે આ પાઠમાં આપણે 51 થી 100 સુધીનો જે અખો ઉચ્ચારણ સાથે જાણકારી મેળવીશું અને તમારે તમારી નોટબુકમાં લખવાનું પણ રહેશે. 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 સો. તો આ ગણતરી ગિનતી હતી. ગણતરી જે આપણે પહેલાં બીજા ધોરણમાં આપણે ગુજરાતીમાં ભણી ગયેલા છીએ, આ હિન્દીમાં ભણીએ છીએ. 1 થી 50 તમારી આટલા ધોરણમાં હિન્દીમાં આવી ગઈ હશે ગિનતી. અને અત્યારે 51 થી 100, એટલે 51 થી 100 સુધી ગણતરી હતી જે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. બાજુના પેજ પર ભોલે ભૈયા કે રાસ્તે મેં આને વાલી સંખ્યા કા ઉચ્ચારણ કરાતે હુએ સાયકલ તક પહોંચાઈએ. અમને સાયકલ સુધી પહોંચવાનું છે ભોલે ભૈયાને. તો એમનો રસ્તો છે, તો કયા રસ્તા થઈને જવાનો છે એ રસ્તો તમારે તમારી નોટબુકમાં બનાવીને દોરવાનો છે અને લખવાનો છે. પાછળના પેજે જે સ્વાધ્યાય છે, જોડકા છે. પ્રશ્ન 1, ઉદાહરણ કે અનુસાર જોડે મિલાઈએ. તો અહીંયા અંક આપેલા છે, અહીંયા શબ્દમાં લખેલું છે, સાચો જવાબ લખવાનો છે સામે. જે આપણે આગળ ભણી ગયા છીએ કોને શું કહેવાય છે તમે બધાને ખ્યાલ જ છે. તો અહીંયા સામે એનો જવાબ લખવાનો છે. આને શું કહેવાય? 85.76 તો આ રીતે એના સામે જવાબ લખવાનો છે. ગિનતી કો શબ્દો મેં ઓર શબ્દો કો અંકો મેં લખીએ. શબ્દોને અંકમાં લખવાનું છે ને અંકોને શબ્દમાં લખવાનું છે. આ તમે જાતે લખી શકો છો. 79 74 63 75 90 54 89. ખાલી જગ્યાઓ પૂરો છે. કોષ્ટક મેં દીએ ગયે શબ્દો મેં સર્વનામ ચુનકર રિક્ત સ્થાન કી પૂર્તિ કીજીએ. તો અહીં કૌંસ આપેલા છે, કૌંસમાંથી શોધીને તમારે જવાબ લખવાના રહેશે. એક નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા 30 વર્ષ કા હે. તો વહ 30 વર્ષ કા હે. બે નંબર, પતા નહીં ખાલી જગ્યા દરવાજા ખટખટા રહા હૈ. કોણ? પતા નહીં કોણ દરવાજા ખટખટા રહા હૈ. 3, પુસ્તક રુચિકર હૈ.
खाली जगह मैं भी पढ़ूंगी। उसे पुस्तक रुचिकर है, उसे मैं भी पढ़ूंगी। 4 नंबर, खाली जगह सब मिलकर क्रिकेट खेलेंगे। हम सब मिलकर क्रिकेट खेलेंगे। 5 नंबर, रविवार को खाली जगह बाजार जाऊंगा। मैं रविवार को बाजार जाऊंगा। प्रश्न 4 માં અહીં જે ચિત્ર આપેલું છે એ તમારે ગિનતી પ્રમાણે અંક જોડીને બનાવવાનું રહેશે। અહીં જે ચક્રનું ચિત્ર બનશે તમારે ગિનતી પ્રમાણે એને અહીંયા જોઈન્ટ કરવાનું છે। આ તમારે તમારી પુસ્તકમાં જ જોઈન્ટ કરવાનું છે। પાછળ ખેલે હમ ખેલ, અહીંયા ખેલ છે, ખાસ તમારી ગિનતીનું પુનરાવર્તન કરવાનું છે। જે તમે સાપ સીડી રમતા હશો તો તમને ખ્યાલ હશે। ઇતના જાનીએ, તકિયા, ઉસીકુ, કંધા, કાંસકો, ખરલ, ખલ, ચારપાઈ, ખાટલો, ઉપલા, છાણું, બરામદા, વરંડો, અલમારી, કબાટ, પખાના, ઝાજરું, ખપરેલ, નળિયું, ઘડી, ઘડિયાળ। આ પણ ઇતના જાનીએમાં આ ગુજરાતી શબ્દ અને હિન્દી શબ્દ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે। નિમ્નલિખિત ચિહ્નો કો દેખીએ ઓર સમજીએ। આ ચિહ્ન જે તમે આ બધા ચિહ્નો જોયેલા હશે, આ ચિહ્ન આગે બમ્પ હે બતાવે છે। જે રસ્તામાં તમે ક્યાંય જતા હશો તો આ ચિહ્ન જોયું હશે તો ખતરા, આ ખતરા છે, આ રેલવે ફાટક છે। તો આ બધા ચિહ્નો જે તમે છે એ તમે ક્યાંય જોયેલા હશે તો આગે બમ્પ હે, આ તમે રસ્તામાં ક્યાંય જાઓ છો તો તમે જોયા હશે। આ જે છે અંતરદર્શક માઇલસ્ટોન બતાવે છે કે તમે ક્યાંય બહારગામ ગયા, જે શહેરમાં જવાનું હોય, ગામ જવાનું હોય, કેટલા કિલોમીટર દૂર છે એ તમે લખેલું જોયેલું હશે। રેલવે ફાટક હોય ત્યાં આવા નિશાન હોય છે, ખતરા, આ ખતરાનું નિશાન છે। અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। મેં તમને જે નોટબુકમાં લખવાનું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો એ તમે કમ્પ્લીટ લખજો। પહેલું તો ગિનતી લખવાની છે તમારે તમારી નોટબુકમાં, અને આ જે છે કોષ્ટક એ તમારે નોટબુકમાં દોરીને લખવાનું છે અને ચોપડીમાં પણ પૂર્ણ કરવાનું છે। સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 2, 3 એ નોટબુકમાં લખવાનો છે, પ્રશ્ન 4 તમારી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરજો। આ ખેલે હમ, આ તમારે ખાલી તમારી રીતે રમવાનું છે, અહીંયા જેવા લખેલું છે એ તમે વાંચી લેજો। ઇતના જાનીએ એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે, અને આ નિશાન છે એ પણ આપણે તમારી નોટબુકમાં લખવાના છે। અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો આવજો।